જસદણના આટકોટમાં કન્યા છાત્રાલય અને કન્યા છાત્રાલયમાં રેપ નો મામલો એ દીકરીને હિંમત આપનાર જે વકીલ હતા તે વકીલ આનંદ અત્યારે આપણી સાથે વાત કરીશું કારણ કે એ દીકરીએ સૌથી પહેલો જે સંપર્ક કર્યો હતો એ આનંદભાઈનો સંપર્ક કર્યો હતો અને આનંદભાઈ થકી આ આખા મામલામાં પંદર દિવસ સુધી એક સ્ટ્રગલ કરવામાં આવી અને ત્યારબાદ એની અંદર એફઆઈઆર રજિસ્ટર થઈ આનંદભાઈ સૌથી પહેલા તો એ પૂછીશ આપને કે દીકરી આપની પાસે આવી હતી ત્યારે સૌથી પહેલા શબ્દ શું હતા તેના દીકરીએ પોતાની અભિવ્યક્તિમાં ભારતીય નારી ઉપર થતા અત્યાચારનો ઇતિહાસ એક જ વાક્યમાં મને કહો કે અબળ બળાત્કારનો ભોગ બનનારી હું સબળ નારી થઈને અત્યારે તમારી સમક્ષ મારી જિંદગીની વિતક કથા કહી રહ્યો છું અને મને ફરિયાદ કરવામાં સાથ આપો એટલે એણે એક જ વાક્યમાં કહ્યું કે સાહેબ હું બળાત્કારનો ભોગ બનનારી એક યુવા નારી અબળા નારી જે એક સબળ સ્ત્રી તરીકે અત્યારે તમારી સમક્ષ આવી છે એ યાત્રા મારે માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ કઠિન રહી પણ મારા મા બાપે અને મારા નજીકના માણસોએ જ્યારે મને શક્તિ આપી ત્યારે મને થયું કે ના હું પહેલે દિવસે મારી ઉપર જ્યારે અત્યાચારની શરૂઆત થઈ એ બળાત્કારથી નહીં એની પહેલાં મજાકથી એની પહેલાં મારા શરીરની સાથેના અડપલાથી એક સ્ત્રી સાથે નારી એટલે કન્યા છાત્રાલયમાં પુરુષ આવી ના શકે અને આમ પ્રેમથી જ્યારે રટાર મારતા હોય અને પછી એમણે જે શાબ્દિક છૂટો લીધી પછી અડપલાની છૂટો લીધી પછી જે અમારી સાથે વાણી વિલાસ કર્યો અને પછી મારા શરીરને અડક્યા એ આખી યાત્રા જે છે એ મારા માટે ખૂબ દુઃખદકારક હતી પણ અત્યારે મને કરવી છે પણ મને કોઈકની જરૂર છે સાહેબ હમ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે બળાત્કારની આટલી બધી ગંભીર ઘટના હોવા છતાં પણ હા તને પ્રેમ થયો હતો અને હવે તને કંઈક વિસંવાદિતા છે તને આમ થયું હતું તે એને લવ લેટર લખેલા છે તે મેસેજીસ આમ કરેલા છે આમ કરેલા છે એટલે કે સાહેબ મને મારી સાથે બળાત્કાર થયો છે તે અંગે પૂછવાની જગ્યાએ પહેલાં લોકોએ બળાત્કાર એક પ્રેમમાં હતી એ વ્યક્તિ સાથે કર્યો છે તેનો પ્રશ્ન આવે છે મને વાંધો છે પોલીસની સાથે પણ પોલીસે કેમ આ પ્રકારના શબ્દો વાપર્યા ક્યાંક કંઈ હતું કે કારણ કે મામલો જોપીબેન બે વસ્તુ છે એક વર્ષ સવા વર્ષનો આખો એક ઇતિહાસ કદાચ હશે પણ તમે કન્યા છાત્રાલયની એક દીકરી ની સાથે સંબંધ બાંધો છો દેટ મીન્સ કે દેટ ઇઝ કસ્ટોડિયલ વાયોલન્સ બરાબર છે આ છોકરી જતી ના રહે એટલે એને રેક્ટર બનાવી દીધી એની તો કોલેજ પૂરી થવાની હતી બરાબર છે એટલે એને રેક્ટર બનાવી દીધી કે અમે તને પગારે આપીશું એટલે ધીસ વોઝ અ પ્રી મેડિટેટેડ સ્ટ્રેટેજી કે આ છોકરીને અહીંયા રાખવી અને એનો દુરુપયોગ કરવો અને સવાલ એટલો હતો કે મેં તમને આજે કહ્યું તે રીતે કન્યા છત્રામાં લટારો મારવી પછી શરીર ઉપર જોવું પછી શાબ્દિક છૂટ લેવી એના પછી અડપલા કરવા શારીરિક અને પછી શારીરિક સંબંધ બાંધવા માટે એને તમારે કમ્પેલ કરવી અને પછી એ શારીરિક સંબંધ બાંધ્યા પછી એને ધાપ ધમકીઓ આપવી એના મોબાઈલમાંથી પોતાને જ મેસેજ લખવાનો જેથી કરીને એન એવિડન્સ ઇઝ ક્રિએટેડ ના છોકરી એમ કહે છે કે આઈ લવ યુ હું આમ કરીશ હું તેમ કરીશ હું ફરાણું કરીશું ઢેકણું કરીશ અને બીજી વસ્તુ આ પ્રસંગની વાત તમને નથી કરતું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર ઘણા બધા જજમેન્ટોની અંદર બળાત્કારનો ભોગ બનેલી દીકરીઓ એવું કહે છે કે સાહેબ અમે બળાત્કારના ભોગ બન્યા એના પછી એ પુરુષમાં અમે અમારું ભવિષ્ય જોયું બરાબર છે કે જો મને લગ્ન થઈ જતું હોય તો એક ભાવમાં બે ભાવ ના થાય અને થોડાક મેસેજીસ પણ કર્યા અલબત્ત આ પ્રસંગની અંદર એટલા બધા ગંભીરપણે આપણે મેસેજીસ છે એવું હું માનતો નથી પણ મેં જોયા નથી પ્રામાણિકપણે પણ તમે હિન્દુસ્તાનની અંદર બળાત્કારના જજમેન્ટો અને તેના એવિડન્સ તમે જુઓ તો એક બાજુ હા બળાત્કારીઓ હંમેશા એ પ્રસ્થાપિત કરવા મથે છે કે ફરિયાદ મોડી થઈ ફરિયાદને અમારી સાથે સંબંધ હતો ફરિયાદને હવે સંબંધમાં વચ્ચે પડ્યું શારીરિક સંબંધ કન્સેન્ટથી થયું હતું અને હવે એને વાંચે પડ્યું એટલે બળાત્કારની ફરિયાદ કરે છે એટલે ખરેખર એ બળાત્કારનો ભોગ નથી અમે એની ખોટી ફરિયાદના ભોગ છે અને કે એને અમારી સાથે પ્રેમ સંબંધ હતો આ મેસેજીસ છે આ છે તે છે એક દાખલો નંબર આપું તમને કે ગુજરાતની એક દીકરી અને મહારાષ્ટ્રનો એક ગાંડો છોકરો પરણિત બાળકોવાળો અને એ કોઈક વોડાફોનમાં કે કોઈક ફોનની કંપનીઓમાં સંપર્કમાં આવી હશે અને એને આઈડી આપ્યું એ મહારાષ્ટ્રમાં જઈને પોતાનું અને આ ગુજરાતની દીકરી સાથેનું લગ્નનું મેરેજ સર્ટિફિકેટ લઈ આવ્યો બરાબર છે અને એવું કહું હું તો તને પરણી ગયો છું હવે ક્યાંથી પરણે કારણ કે ત્યાં તો એને પરણે લગ્ન થયેલા અને એના બાળકો હતા એનો ઉપયોગ કરીને એણે આની સગાઈ તોડાઈ એના પછી એણે બિચારીએ લગ્ન કર્યું તો લગ્ન તોડાયું હમ અને એના પછી એને ફોલો કરે છે છેલ્લા પાંચ સાત વર્ષથી અને આખી એ પ્રોસેસની અંદર એને સમજાવવા માટે દીકરીએ એને અનેક મેસેજીસ કર્યા અનેક ટેલિફોન કર્યા બરાબર છે અને સામે હાઈકોર્ટની અંદર જ્યારે એના બેલ કેન્સલ કરવા માટેની વાત આવી ત્યારે પોલીસે એવું કહ્યું કે આ બેન જ એમને સામેથી મેસેજ કરે છે બેને હાઈકોર્ટની અંદર ઊભા રહીને ન્યાયમૂર્તિ જમશેદ પાડીવાલા સાહેબને કહ્યું હતું કે સાહેબ આ મેસેજ એનાથી છૂટવા માટે કરતી હતી બરાબર છે અને જેમ કે આજે એક વખત પ્લેન હાઈજેક થાય અને એની અંદરના દરેક પેસેન્જરો છે એ હાઈજેકર કે તે જ પ્રમાણે બોલે બરાબર છે અને એ બધાને હવે ખ્યાલ છે દેટ હાઈજેક સિન્ડ્રોમ એ જ રીતે વેન યુ આર હાઈજેકડ ઇમોશનલી ફિઝિકલી એન્ડ મેન્ટલી ધેન યુ સ્પીક ધ સેમ લેંગ્વેજ ઓફ એન એક્યુઝડ એટલે આ પરિસ્થિતિમાંથી દીકરીને બહાર ના આવતા આવતા ઘણો વખત થયો અને એના મા બાપે એને સાથ આપ્યો એના બદલ હું એ મા બાપને સલામ આપું છું અચ્છા તો એફઆઈઆર કરવાનો વિચાર ક્યારે આવ્યો એને કારણ કે આ તો વખતથી એની મા બાપે એને મા બાપને એને વાત કરી થાકી જઈને આખરે અને મા બાપે એને સાથ આપ્યો એના પછી એનામાં શક્તિ આવી અને એના શક્તિ આવી એણે આસપાસના વગવાળ વ્યક્તિઓને પણ કહ્યું ત્યાંના રાજકીય આપણે રાજકારણ સાથે સંકળાયેલી પણ વેદના અને સંવેદનાવાળી વ્યક્તિઓને પણ કહ્યું એ લોકો પણ એની સાથે ઊભા રહ્યા અને છતાંય ફરિયાદ નથી થતી ત્યારે કોઈક એવું કહ્યું કે તમે હાઈકોર્ટમાં આનંદભાઈ યાજ્ઞિક પાસે જાઓ એમની મદદથી તમને હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પણ એફઆઈઆર કરી આવશે હું હાઈકોર્ટમાં પિટિશન તો મેં તૈયાર કરી નાખી હતી તત્કાલ ધોરણે પણ એક કરું તેની પહેલાં જ મેં વોટ્સઅપથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના માધ્યમ રૂપે મેં નોટિસ સર્વ કરી કે આ બિફોર ફાઇલિંગ ધ પિટિશન આઈ એમ સર્વિંગ અ નોટિસ ટુ યુ ધ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઇન્ચાર્જ ઓફ રૂરલ રાજકોટ દેટ યુ ઇમિડિએટલી એક્ટ અપોન ધ સેમ કે તમે દીકરી તમારે ત્યાં આટકોટના પોલીસ સ્ટેશન પર બે કે ત્રણ દિવસથી આવતી હોય અને તમે સવારે આઠથી રાત્રે દસ બાર એને બેસાડી રાખો કરેક્ટ એસપીનો સંપર્ક કરો તો એસપી કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ફરિયાદ એટલે ઘટના જુદી છે જૂની છે એટલે અમારે તપાસ કરવી પડશે પછી પીઆઈને કહો જવાબ ના આપે પીએસઆઈને કહો તો વ્યવસ્થિત જવાબ ના મળે જતો રહે ભાગી જાય એફઆઈઆર ના કરે અને એમને કહેવું પડ્યું કે સુપ્રીમ કોર્ટ અને એનએચઆરસીના ડિરેક્શન્સ પ્રમાણે આ પ્રકારના ઓફેન્સ અગેન્સ્ટ હિનિયસ ઓફેન્સ અગેન્સ્ટ વિમેન હોય તો તમારે એક ક્ષણ પણ રાહ જોવાની ના હોય અને તમે જુઓ તો એક્ચુલી દોઝ પોલીસ ઓફિસર્સ હુ ડુ નોટ ફાઇલ કમ્પ્લેન એટ વન્સ એટલે જે જે પોલીસ ઓફિસરો એ પછી આઈપીએસ હોય ડીવાય એસપી હોય પીઆઈ હોય ગમે તે હોય એ લોકો આટલી ગંભીર ઘટનામાં ફરિયાદ ના નોંધે અને એની રાહ જોઈએ તો દે આર એબેટિંગ ધ ઓફેન્સ ખરેખર એમની સામે પણ એફઆઈઆર થવી જોઈએ કે તમે શાને માટે ના કર્યા આ દીકરીને હજુ સુધી પોલીસનું પ્રોટેક્શન નથી મળ્યું સમજ્યા આ દીકરીને હજુ પણ સમાજ સુરક્ષા વિભાગ તરફથી કોઈ આસિસ્ટન્સ નથી મળ્યું એટલે જે સમાજની અંદર મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ પોલીસ મહિલા પોલીસ આ પ્રકારની દીકરી જ્યારે મહેનત કરીને અને મંથન કરીને અને ખૂબ શક્તિ ભેગી કરીને ઉપર આવે કારણ કે સોમાંથી એક દીકરી આવે છે બાકીની ઓગણ નવ્વાણું દીકરીઓ તો ચૂપ રહે છે ત્યારે આ સરકારી તંત્ર એને પોતે આમ ભેટી લે એની જગ્યાએ એને પોતાના ચારિત્રો ઉપર પ્રશ્ન કરે એ જ દુઃખની વાત છે અને એ જ પ્રક્રિયાની અંદર અમારા જેવા માણસો એ ઉદ્દીપક તરીકે કામ કરે છે કે ભાઈ આ ના જ ચાલે અને હાઈકોર્ટમાં પિટિશન કરીએ તેની પહેલાં જ હું બિરદાવું છું એસપીને કે મારી નોટિસ ગયા પછી એસપી એવું કહું કે મેં ફરિયાદ કરવાની ના નથી પાડી પણ જૂનો પ્રસંગ છે એટલે કાયદો પણ અમને તપાસ કરવાની ઇન્કવાયરી કરવાની રિલમેદ ઇન્કવાયરી કરવાને અધિકાર આપે છે એ જ કહ્યું છે એનાથી વધારે નથી કર્યું પણ બે ત્રણ દિવસ સુધી તો દીકરી રખડતી હતી એની પહેલાં પણ ફરિયાદ લખાવવા માટે ફરિયાદ કરવી કે નહીં આખી મનોમંથનની પ્રક્રિયા હતી મારી બહાર આવી પોલીસે એને છે ને ભેટી લેવાની જરૂર હતી એમ મહિલા પોલીસ આવી અને એને વ્હાલ કરે ને કે બેટા અમે તમારી સાથે છે એ હજુ નથી થતું આપણા ગુજરાત રાજ્યની અંદર બસ એ થવાની જરૂર છે અહીંયા એમની કમી હતી અને અમે લોકોએ રાજકોટ ગયા વગર જસદણ ગયા વગર આટકોટ ગયા વગર અહીંયા બેસીને અમારું જે નાનકડું જ્ઞાન છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એનએચસીના એનએચઆરસીના ડિરેક્શન્સ છે નવો પહેલી જુલાઈથી મુકાયેલો એક કાયદો છે જેમાં પોલીસે શું કરવાનું હોય અને ન કરે તો શું થઈ શકે એ કલેક્ટિવલી આ જજમેન્ટો અને દંડ સંહિતા વિશે કહી રહ્યા છે એમાં જ અમે મદદ કરી બાકી તો કશું કર્યું નથી આનંદભાઈ એક સવાલ એ પૂછીશ કે

એક સોશિયલ એમ્પાવરમેન્ટ પણ એ લોકોમાં થઈ જાય છે સમજ્યા સમાજ પણ એમનાથી બીતો થઈ જાય એટલે કે બહુ મોટા રાજકારણીઓની સાથે એ લોકોના ફોટા જુએ એ લોકોની કંપની જુએ બરાબર એમની બીએમડબલ્યુ કારો જુએ એમની નાની મોટી સંપત્તિઓ જુએ આજુબાજુના મિનિસ્ટરો કે વાઇસ પ્રેસિડેન્ટો કે પ્રેસિડેન્ટો બીજેપીને એની સાથે જુએ એટલે એમને થાય પોલીસને પણ થાય સામાન્ય પેલી દીકરીને કેમ ના થાય છે કે ખૂબ ગરીબ પાટીદાર સમાજમાંથી આવે છે અને મને સવાલ એટલો છે એ જ અંદર લખ્યું અને એ તો બહુ જ આપણે નિર્વિવાદ છે કે કોઈક સામાન્ય ઘરના દીકરાએ એટલે હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું કે જો પાટીદારની દીકરી પર દલિતે અત્યાચાર કર્યો હોત ને તો પોલીસ એક કલાક તો શું એક સેકન્ડ પણ ઊભો રહ્યા વગર બળાત્કારની ફરિયાદ કરી દીધી હોત સમજ્યા તમે અહીંયા તો પાટીદારની ખૂબ ગરીબ ઘરની દીકરી કે જેની પાછળ કોઈ સપોર્ટ નથી અને સામે પેલા પાટીદારો કે જે લોકોની પાસે પૈસો છે જે લોકોની પાસે રાજકીય શક્તિ છે પીઠબળ છે કેટલાક અંશે એ હોય એટલે આ ફરિયાદ કરવામાં મોડું થયું એ બહુ બહુ એટલે નિર્વિવાદ છે એમાં કંઈ હું માનતો નથી એટલે ફરિયાદ થઈ એટલે પોલીસનો આધારમાં આભાર માનું છું પણ ફરિયાદ જે નહોતી થઈ તે દરમિયાન પોલીસના મગજમાં શું ચાલતું હતું તે એ ના ચાલવું જોઈએ એ ના ચાલવું જોઈએ એ પીએસઆઈ સિસોદિયા હોય કે પછી એસપી રાઠોડ સાહેબ હોય કરેક એ શાને માટે આ તમે હું શાને માટે સાંભળી છે કે હોમ મિનિસ્ટરનો ફોન આવી ગયો આ પ્રસંગની અંદર આવ્યો એવી મારી પાસે કોઈ માહિતી નથી પણ કે હર્ષ સંઘવીનો ફોન આવી ગયો છે બરાબર છે કોઈ બીજા મિનિસ્ટરનો ફોન આવ્યો છે કેવા આઈજીનો ફોન આવ્યો છે પોલીસની અંદર કોઈ ઓળખાણ છે સમજા તમે કોઈ વગદાર વ્યક્તિનો ફોન આવ્યો છે આ શાને માટે આપણે સાંભળીએ છીએ છાપાઓમાં પણ વાંચીએ છીએ ને સાંભળીએ છીએ આ જે ઇમ્પ્રેશન ઊભી થઈ છે સમાજમાં જે તમને છાપાઓમાં વંચાય જે તમે એકબીજા સાથે ટેલિફોન પર વાતો કરો ત્યારે સંભળાય અમે હાઈકોર્ટની અંદર આટલા બધા વર્ષોથી લડીએ છીએ બરાબર છે એટલે ક્યારેક ક્યારેક તો એવું ખબર પડે છે કે ન્યાય કરનારા વ્યક્તિઓ ઉપર પણ આ રાજકીય બળ આવી જાય છે સમજ્યા તમે એટલે આમાં નહીં આવ્યું હોય એવું માનવાની જરૂર જ નથી પણ સવાલ એટલું જ છે કે નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની દરેક દીકરીઓને પોતાની બહેન ગણી હોય તો હર્ષ સંઘવીએ નરેન્દ્રભાઈની આ બહેન પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા માટે ભવિષ્યમાં આ મોડું ના થાય તેવા પ્રયત્નો સર્વે કરવા જોઈએ એવી મારી એમને તમારા થકી પ્રાર્થના છે સર એક સવાલ એ પણ પૂછીશ તમને કારણ કે આ દીકરી એકલી જ છે કે પછી આવી ઘણી દીકરીઓ છે જે હજી પણ કન્યા છાત્રાલયમાં રહે છે બહાર આવતા ડરી રહી છે એમની સાથે પણ આવું કંઈક થયું છે જો આ એફઆઈઆર નોંધાઈ અને તરત જ મારો સંપર્ક કેટલાક લોકોએ કરવાનું શરૂ કર્યું છે અને એ સંપર્કમાં એ લોકોએ જે મને ટેલિફોન પર કહ્યું છે હમ વ્યક્તિગત રીતે જો મળ્યો નથી એમાં પાંચ છ કરતાં વધારે દીકરીઓ સાથે વર્ષોથી આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ છે એમાંની ઘણી બધી દીકરીઓ હવે ત્યાં ભણતી નથી એમાંની કેટલીક દીકરીઓના કદાચ લગ્ન થઈ ગયા છે સમજ્યા પણ હું માનું છું ત્યાં સુધી કે આ ડી એ પટેલ કે ડી કે પટેલ જે પણ હોય બી કે પટેલ એ કન્યા છાત્રાલયમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક દીકરીની એક કરતાં વધારે દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે અને એમાં ટ્રસ્ટીઓ પોતે બળાત્કારમાં સામેલ છે કે નહીં એ મને નથી ખબર પણ ટ્રસ્ટીઓ કન્યા છાત્રાલયમાં પોતાને ઓળખીતા રાજકીય રીતે વગવાળા પૈસા રીતે રગવાળા પુરુષોને અંદર વરુની જેમ જવા દે અને આ વરુઓ પોતાના મનની ઈચ્છાઓ એક અબળા સ્ત્રી આપણા ઘણા આપણા સમાજની નાની નાની કુમળી દીકરીઓ પર પોતાની ઈચ્છા આપણે ઇમ્પોઝ કરે એને ટ્રસ્ટી ના કહેવાય તો એટલે આ લોકો આ તો એટલે આ બધા એમ સાલા પીસા જ માણસો છે અને આવું કેવી રીતે ચાલે એટલે આ થયું એના પછી મારો સંપર્ક કર્યો છે ને હું અપેક્ષા રાખું છું કે આવતા એક બે દિવસની અંદર ત્રણ ચાર દીકરીઓ અને તે લોકોના મા બાપુ મને સંપર્ક કરશે અને એ લોકો પણ જો ફરિયાદ નોંધાવવા માટે તૈયાર હશે તો એમની પણ ફરિયાદ નોંધાવવા માટે અમે લોકો કાયદાની મર્યાદામાં રહીને પોલીસને રાજકોટ રૂરલ પોલીસને અમે એમનો એમનો સંપર્ક કરીશું અને નહીં થાય તો પછી હાઈકોર્ટની અંદર પણ ઇટ એ મને મને જે રીતે ધીરે ધીરે મેસેજો મળી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આ એક દીકરી પૂરતું મર્યાદિત નથી એક કરતાં વધારે કેટલી એ મને નથી ખબર પણ એક કરતાં વધારે દીકરીઓ સાથે આ છાત્રાલયમાં કન્યા છાત્રાલયમાં પાટીદારોની કન્યા છાત્રાલય કે જે પાટીદારની ગરીબ સમાજની દીકરીઓને શહેરમાં ભણતી થાય શિક્ષણ લેતી થાય તેને માટેલી સ્થાપેલી સંસ્થામાં તેમને શિક્ષણ આપવાની જગ્યાએ તેમનું શોષણ થાય છે બરાબર છે આ શિક્ષણથી શોષણ સુધીની યાત્રા છે એ ખૂબ જ દુઃખ આપે છે અને ખૂબ જ દુઃખદાયક છે પણ સાથે એક આ જે આરોપી છે એમાંથી એક જે ટ્રસ્ટી છે ટ્રસ્ટીએ સુસાઇડ કરવાની કોશિશ કરી અને બે જે આરોપી છે એ તો ભાગી ગયા છે તમે શું વિચારો છો ગુજરાતમાં અને ભારતમાં પોલીસે કોઈને પણ પકડવાના હોય એ પછી લેડી હેડ કોન્સ્ટેબલ કે જે દારૂના ધંધામાં સંકળાયેલી હોય અને પોલીસો ઉપર જે જીપ ચડી બેસતી હોય તેની અંદર કાળા કાચની અંદર બેઠેલી હોય તેને પકડવાની હોય કે બળાત્કારના આરોપીઓને પકડવાના હોય પોલીસની ઈચ્છા હોય તો એ અડતાલીસ કલાકની અંદર આસમાનમાંથી પણ એમને પકડીને હાજર કરે એવી ગુજરાતની પોલીસમાં તાકાત છે સવાલ એટલો છે કે તાકાત અજમાવે છે કે નહીં અને એમની તાકાતની ઉપર રાજકીય પીઠબળ અને પૈસાનો પડછાયો પડે છે કે નહીં તે આપણે જોવાનું છે અને ભાગી ગયા હોય તો આ પોલીસમાં તાકાત છે કે તમે એને પકડીને લાવો તમે આજે નીટના પેપરની અંદર જ્યારે આટલા બધા છબકલા થયા અને સુપ્રીમ કોર્ટ વચ્ચે પડ્યું અને ભારત સરકારે પણ પોતે એક્શન લેવાનું શરૂ કર્યું તમે જાણો છો કે જેવી સીબીઆઈને ઇન્કવાયરી સોંપાઈ ધડાધડ અનેક રાજ્યોની અંદર ધરપકડો શરૂ થઈ એટલે આ દેશની અંદર પોલીસ તંત્રને કરવું હોય તો એક જ એને ત્વરામાં બધું જ કરી શકે છે અને હું માનું છું આ ભાગેલા આરોપીઓ પકડાવવા જોઈએ નહીં પકડાય તો ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે કે સાહેબ આ ઇન્વેસ્ટિગેશન પહેલાં સ્ટેટ સીઆઈડીને ટ્રાન્સફર કરો અને એ નથી ના થતું હોય તો પછી સીબીઆઈને ટ્રાન્સફર કરો એક અને બીજી વસ્તુ કે સુસાઈડ કરનાર માણસ જે છે એણે પોતે જો બળાત્કાર ન કર્યો હોય પણ એ ટ્રસ્ટી તરીકે પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ ગયો હોય તો એણે ખરેખર પોલીસના બાતમીદાર બનવું જોઈએ હું સાક્ષી બનવું જોઈએ ને કહે કહેવું જોઈએ કે હા મારાથી ભૂલ થઈ છે અને આ દીકરી પર અત્યાચાર થયો છે તો એને પશ્ચાતાપના ભાગરૂપે સાચું બોલી અને પોતાની પોતાનો વિવેક અને પોતાના ચારિત્રને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ દવા પીવાથી તો પ્રસ્થાપિત થાય છે કે બહાનું ઊભું કરી અને પકડાવવા નથી માગતો અને પોલીસ એને ના પકડે હં પોલીસે એને દવાખાનામાં જઈ પથારીમાંથી બે થપ્પડ મારી અને એને લોકઅપમાં નાખવો જોઈએ તમે સામાન્ય માણસને લોકઅપમાં નાખો છો જે માણસે બળાત્કાર ન કર્યો હોય પણ બળાત્કાર થવા માટે કન્યા છાત્રામાં પરિસ્થિતિ ઊભી કરી હોય અને આ ખાડા કાન કર્યા હોય એ માણસ કોન્સ્પિરસીમાં સામેલ જ છે અને કોન્સ્પિરસી હોય એટલે બળાત્કાર એને કર્યો કે ના કર્યો પડે બળાત્કાર જેટલો જ ગુનો કર્યો છે તો એને દવા પીને એને પોલીસે એને છોડી દેવો જોઈએ એવું હું માનતો નથી અને આવા ત્રાગાથી પોલીસે એને આપણે નહીં પકડવો જોઈએ એવું કરી ના જોઈએ ને તો પકડી એને રિમાન્ડ લઈ અને માહિતી ભેગી કરી દેવી જોઈએ અચ્છા હવે આ દીકરીના કેસની અંદર તમે શું સ્ટેપ આગળ લીગલી લીગલ વેમાં શું કરવાના છો કારણ કે અત્યારે એફઆઈઆર થઈ ચૂકી છે અને હવે આગળ સ્ટેપ કયું લીગલી જે તપાસ અધિકારી છે એ બેન હોય કે ભાઈ હોય એમણે નિષ્ઠા પ્રમાણે તપાસ કરવી જોઈએ તપાસની અંદર અનેક વખત મેં તો મારા ત્રીસ વર્ષના વકીલના જીવનમાં જોયું છે કે ખૂબ જ ગંભીર ઘટના હોય એ પછી હત્યા હોય કે બળાત્કાર હોય પોલીસ પકડે છે ખરી પણ તપાસ વખતે એટલા બધા લૂપહોલ્સ મોકલે છે કે જે ટ્રાયલની અંદર આરોપીઓ છૂટી જાય હું અહીંયા પ્રાર્થના કરું છું તમારા થકી એ તપાસ અધિકારી ભાઈ કે બહેનને કે તમારો દીકરો અને દીકરીને સમજો અને તપાસ એટલી મજબૂત કરજો કે કાયદાના કોઈ પણ લૂપહોલમાં ટ્રાયલમાં દરમિયાન આ આરોપીઓ ખૂબ જ સારા હોશિયાર સારામાં સારા વકીલોને ખૂબ પૈસા આપી અને દીકરીનો બળાત્કાર વિટનેસ બોક્સમાં ના કરે અને ગમે તેટલા મોટા વકીલને લઈ આવે પણ આ ગુનામાંથી છૂટે નહીં એવી મજબૂત તપાસ કરો એવી એમને અભ્યર્થના અને પ્રાર્થના બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Thank you